નમસ્કાર, મારું નામ વિભા કર છે. અમારા ગ્રુપ પરથી યુનિટ 1 છે એનું પ્રેઝન્ટેશન હું શેર કરું છું. કોઈને કંઈ ન દેખાય અથવા વોઇસ ન આવતો હોય તો વચ્ચે મને કહેજો. શરૂ કરીએ. સમાવેશક શાળાનો અર્થ શારીરિક, માનસિક, વાર્તનિક કે અન્ય કોઈ પણ પ્રકારની ક્ષમતા કે અક્ષમતાને ધ્યાનમાં લીધા સિવાય તમામ પ્રકારના બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ એક સાથે આપવાની વ્યવસ્થા ધરાવતી શાળાને સમાવેશક શાળા કહે છે, જેમાં ચોક્કસ વય જૂથ અને સમાન શિક્ષણ જરૂરિયાત ધરાવતા બાળકોને તેમની ક્ષમતા કે અક્ષમતાના આધારે અથવા તેમના લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સમાન શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થામાં અધ્યયન પ્રક્રિયામાં તમામ બાળકોની સક્રિય ભાગીદારી હોય છે તથા તેઓ એકબીજા સાથે સહકારી રીતે અધ્યયન કરે છે અને તમામની વચ્ચે આત્મીય સંબંધ પ્રસ્થાપિત થાય છે. આવશ્યકતા મુજબ અક્ષમતા ધરાવતા બાળકોને વિશિષ્ટ શિક્ષણ આપવાની વ્યવસ્થા પણ સમાવેશક શાળામાં હોય છે. જો કે તે શાળાના નીતિ નિયમ, નિયમિત વર્ગખંડો તેમણે ત્યાગ કરવો પડતો નથી. બાળકની શિક્ષણ પ્રક્રિયાના સંદર્ભમાં તેના માતા પિતાની પણ સક્રિય ભૂમિકા હોય છે. સમાવેશક શિક્ષણ અને શાળાનો ખ્યાલ વિકસિત થવા પાછળ અને તેનો સ્વીકાર થવા પાછળ તેના લક્ષણો અને હેતુઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. નેક્સ્ટ, સમાવેશક શાળાની જરૂરિયાત. સમાવેશક શાળાની જરૂરિયાત નીચે જણાવ્યા મુજબ દર્શાવી શકાય. શિક્ષણની સમાન તક, એટલે કે દરેક બાળકને એક સરખું શિક્ષણ મળી રહે એટલા માટે. કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક અક્ષમતા અથવા ન્યૂનતા ધરાવતા બાળકોને શિક્ષણ મેળવવા માટે અક્ષમતા વગરના બાળકો જેટલી જ અને જેવી જ સુવિધા મળી રહે અને તેઓ સામાન્ય બાળકોની સાથે જ સામાન્ય સમાજનો હિસ્સો બનીને અભ્યાસ કરી શકે તે સમાવેશક શિક્ષણ અને શાળાનો મુખ્ય હેતુ છે. તે માટે સંતુલિત એવા વિશિષ્ટ અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે જેથી તમામ પ્રકારના બાળકોના શિક્ષણને યોગ્ય ન્યાય આપી શકાય. ફક્ત અમુક પ્રકારની અક્ષમતાને કારણે બાળક સામાન્ય બાળકો જેવું શિક્ષણ મેળવવાથી વંચિત ન રહી જાય તેને ધ્યાનમાં રાખીને સમાવેશક શાળાનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. એટલે કે બાળકમાં જે કંઈ પણ ખામી છે એને લીધે એને નોર્મલ બાળકો જે કંઈ પણ શિક્ષણ મેળવે છે એનાથી એ વંચિત ન રહી જાય, એને પણ એટલી તક મળે અને એને પણ એવું ભણવાનું મળે તે બાબતની જરૂરિયાત પૂરી કરવા માટે સમાવેશક શાળાની રચના કરવામાં આવે છે. નેક્સ્ટ, સામાજિક સમાનતાને દ્રઢ કરવી. કોઈ પણ પ્રકારની અક્ષમતા હોવી તે બાળકના હાથની વાત નથી. દરેક બાળક સમાજનો એક અગત્યનો ભાગ છે. અન્ય બાળકની જેમ જ તે પણ સામાન્ય લોકોના, એટલે કે અક્ષમતા વગરના લોકોના સમાજ વચ્ચે રહીને અને સામાજિક બનીને સામાજિક આંતરક્રિયા કરવાનો હક ધરાવે છે. સામાન્ય બાળકો અક્ષમતા ધરાવતા બાળકોના અસ્તિત્વને સ્વીકારે, તેમના સામાજિક અધિકારોને સ્વીકારે, તેમને સમકક્ષ ગણે અને તેમની સાથે સારપૂર્વક વ્યવહાર કરે તે માટે તેમની વચ્ચે સામાજિક આંતરક્રિયા થવી જરૂરી છે. તે ઉપરાંત સમાજના વિવિધ સામાજિક આર્થિક વર્ગમાંથી આવતા બાળકો વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રાદેશિક, જાતીય, ભાષાકીય કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તંદુરસ્ત સામાજિક આંતરક્રિયા થાય ત્યારે જ સામાજિક સમાનતાના ખ્યાલનો અસરકારક રીતે અમલ કરી શકાય. સમાવેશક શાળા વ્યવસ્થા તમામ પ્રકારના બાળકોને આવી તક પૂરી પાડે છે જે તમામ પ્રકારના બાળકો વચ્ચે સામાજિક સમાનતાની ભાવનાનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ, નાગરિકત્વની તંદુરસ્ત ભાવનાનો વિકાસ કરવો. સમાવેશક શાળા વ્યવસ્થામાં તમામ બાળકો એકબીજા સાથે સહકારપૂર્વક વ્યવહાર કરે છે અને શક્ય હોય ત્યાં સુધી સહકારી અધ્યયન પ્રક્રિયામાંથી પસાર થાય છે. સામાન્ય બાળકો અક્ષમતા ધરાવતા બાળકોને અધ્યયન કાર્યમાં મદદરૂપ થાય છે અને તેમની વિશિષ્ટ જરૂરિયાતોથી વાકેફ થાય છે. તેમની વિશિષ્ટ જરૂરિયાતો સંતોષવા માટેની લાયકાત સામાન્ય બાળકો પણ વિકસાવે છે. જેમ કે શાળામાં મૂકબધિર બાળકને સહકાર આપવા માટે સામાન્ય બાળકોએ સાંકેતિક ભાષા શીખવી પડે છે. આ રીતે તમામ બાળકો તેમની સામાજિક જવાબદારી ઉઠાવતા શીખે છે. તે ઉપરાંત બાળકોમાં પરસ્પરાવલંબનની ભાવનાનો વિકાસ થાય છે. આદર્શ નાગરિકના આ અગત્યના લક્ષણો છે. બાળકોમાં આવા લક્ષણોનો વિકાસ કરવામાં સમાવેશક શાળા મદદરૂપ થાય છે. એટલે કે આદર્શ નાગરિક બનવા માટે બાળક જે આપણે છે માનવતા હોવી જોઈએ. જે બાળકને
આપણે કોઈ માણસને મદદની જરૂર હોય, જેમ સમાવેશક શાળામાં અક્ષમ બાળકો છે એને જે કોઈ પણ મદદ છે, નોર્મલ બાળકો છે એને એ રીતના મદદ પૂરી પાડે છે, એટલે ત્યાંથી જ શાળામાંથી જ એના આદર્શ નાગરિકના લક્ષણો જોવા મળે છે. નેક્સ્ટ, બંધારણીય જવાબદારી પૂરી કરવી. અગાઉ ચર્ચા કરવામાં આવી છે તેમ ભારતીય બંધારણની કલમ 45માં જોગવાઈ કરવામાં આવી છે કે 6 થી 14 વર્ષની વય જૂથમાં આવતા તમામ બાળકોને તેમની વય કક્ષા મુજબ નિઃશુલ્ક ધોરણે શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આવા બાળકોને ફરજિયાત, મફત અને સાર્વત્રિક ધોરણે શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. તે ઉપરાંત શિક્ષણના અધિકાર અધિનિયમ 2009માં આ બાબત વધુ દ્રઢ કરવામાં આવી છે. ભારતની જેમ જ લગભગ તમામ દેશમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ અને અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષણ અંગે આવી જોગવાઈઓ કરવામાં આવી છે. સમાવેશક શાળા વ્યવસ્થા આ નિયમો, કાયદા કે જોગવાઈનો અસરકારક રીતે અમલ કરવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ, સ્વમાન જાળવવા. સમાવેશક શાળામાં અક્ષમતા ધરાવતા બાળકો સામાન્ય બાળકો સાથે સહકારપૂર્વક અભ્યાસ કરે છે, તેથી તેઓ અન્ય બાળકો જેવી અને જેટલી સગવડો સાથે અભ્યાસ કરે છે. પરિણામે અક્ષમતાના કારણે તેમની સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી એવી લાગણી તેમના મનમાં પેદા થાય છે, તેથી તેમની લઘુતા ગ્રંથિ દૂર થાય. બીજું, અક્ષમતા ધરાવતા બાળકોની વિશિષ્ટ આવડતોને અહીં પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેના કારણે તેમની ઓળખ પ્રસ્થાપિત થાય છે. તે ઉપરાંત સામાન્ય બાળકો પણ તેમને પોતાના જૂથના સક્રિય અને મહત્વના સભ્ય તરીકે સ્વીકારીને તેમની સાથે સારપૂર્વક વર્તન કરે છે. પરિણામે અક્ષમતા ધરાવતા બાળકોનું સ્વમાન જળવાય અને તેઓ પણ સામાન્ય વ્યવહાર કરતા થાય છે. નેક્સ્ટ, આત્મવિશ્વાસનો વિકાસ કરવો. સમાવેશક શિક્ષણ અને શાળા માટે એવા સંતુલિત અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે કે જેથી સામાન્ય બાળકો અને અક્ષમતા ધરાવતા બાળકો બંનેના અભ્યાસને યોગ્ય ન્યાય મળી રહે. પરિણામે અક્ષમતા ધરાવતા બાળકો પણ ચોક્કસ કક્ષાએ શૈક્ષણિક સિદ્ધિ મેળવવામાં સફળ રહે છે. તે ઉપરાંત તેઓ મુખ્ય પ્રવાહમાં રહીને સહકારી ધોરણે અભ્યાસ કરે છે, જેથી તેમને પણ પોતાની વિશિષ્ટ આવડતો સામાન્ય બાળકો સામે પ્રગટ કરવાની તક મળે છે. આવી તમામ બાબતો તેમના આત્મવિશ્વાસનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે બાળકને એવું ન લાગે કે સામાન્ય બાળક જે કંઈ પણ કરી શકે એવું હું નથી કરી શકતો. એવી જ આ બધી સમાવેશક શાળામાં આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેથી સામાન્ય બાળક જે કંઈ પણ પ્રવૃત્તિ કરે, જે રીતે અભ્યાસ કરે, એ જ તક અક્ષમતા ધરાવતા બાળકોને પૂરી પાડવામાં આવે છે, જેથી તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. નેક્સ્ટ, હકારાત્મક વલણોનો વિકાસ કરવો. જ્યારે લોકો કોઈ પણ માપદંડને આધારે બે જૂથમાં વહેંચાઈ જાય છે ત્યારે તેમની વચ્ચે પરસ્પર વિશ્વાસની લાગણીનો અભાવ જોવા મળે છે. તે ઉપરાંત કોઈ ચોક્કસ બાબતમાં ચઢિયાતું જૂથ નબળા જૂથને ઝડપથી સ્વીકારતું નથી. સમાવેશક શાળામાં તમામ બાળકો એક સાથે સહકારી ધોરણે અધ્યયન કરે છે, એકબીજાની મર્યાદાઓને સ્વીકારે છે અને સમજે છે, એકબીજાની શક્તિઓને ઓળખે છે અને બિરદાવે છે. પરિણામે તેમની વચ્ચે એકબીજા પ્રત્યે હકારાત્મક વલણોનો વિકાસ થાય છે. અક્ષમતા ધરાવતા બાળકોમાં પણ તેમની સામાજિક સ્વીકૃતિને કારણે હકારાત્મક સામાજિક વલણનો શિકાર થાય છે, કારણ કે સમાવેશક શાળામાં નોર્મલ બાળકો અને અક્ષમતા ધરાવતા બાળકો બે બાળકો એક સાથે જ અભ્યાસ કરે છે, એટલે અક્ષમતા ધરાવતા બાળકોને લઘુતા ગ્રંથિ ન બધાય કે આ લોકો મારો સ્વીકાર કરતા નથી અથવા સમાજ મારો સ્વીકાર કરતો નથી, મને અલગથી શાળામાં બેસાડવામાં આવે છે, એવું કંઈ જોવા મળતું નથી. નેક્સ્ટ, જૂથ સંચાલનનો અસરકારક અમલ કરવો. જૂથ સંચાલન એ એવા સામાજિક કૌશલ્યના વિકાસ માટેનો શ્રેષ્ઠ માર્ગ સૂચવે છે જેના દ્વારા તેના સભ્યો લોકશાહી રીતે જીવે, સારી સામાજિક સમજ મેળવે અને લોકશાહી નાગરિકત્વ માટે તૈયાર થાય. સમાવેશક શાળામાં પણ તમામ બાળકો આવી રીતે વ્યવહાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને તે માટેના પ્રયત્નો થાય તેવા વાતાવરણનું સર્જન કરવામાં આવે છે. આ રીતે સમાવેશક શાળા જૂથ સંચાલનમાં મદદરૂપ થાય છે, કેમ કે તેમાં નોર્મલ બાળકો અને અક્ષમતા ધરાવતા બાળકો બે બાળકો એક સાથે જ અભ્યાસ કરે છે અને પરિણામે બેનું સંકલન કરી જૂથ બનાવી અને અભ્યાસ કરાવવામાં આવે છે, જેથી જૂથ સંચાલનનો અસરકારક રીતે અમલ થાય છે. નેક્સ્ટ, આધુનિક શૈક્ષણિક તકનીકીનો વ્યાપક ઉપયોગ કરવા. માહિતી અને સંપ્રેષણ તકનીકીના વિકાસની સાથે શૈક્ષણિક તકનીકીનો પણ ખૂબ મોટા પાયે વિકાસ થયો છે અને થઈ રહ્યો છે. પરિણામે અક્ષમતા ધરાવતા બાળકોના અધ્યાપન અધ્યયન માટે વિવિધ સાધનો અને માધ્યમોનો વિકાસ શક્ય બન્યો છે.
જેમનો ઉપયોગ કરીને આવા બાળકોને સરળતા અને સહજતા સાથે અન્ય સામાન્ય બાળકોની સાથે શિક્ષણ આપી શકાય છે અને આવું કરતા સામાન્ય બાળકોના શિક્ષણ પર નકારાત્મક અસર થતી નથી. જેમ કે શ્રવણની ખામી ધરાવતા બાળકો હિયરિંગ હેડસેટ કે હિયરિંગ એઇડનો ઉપયોગ કરીને શિક્ષકનો અવાજ સરળતાથી સાંભળી શકે છે. અંધ બાળકો માટે બ્રેઇલ લિપિમાં લખાયેલા પુસ્તકો એક સામાન્ય બાબત છે, પરંતુ હવે તો એવા વિજાણુ બ્રેઇલ નોટ ટેકર ઉપલબ્ધ થયા છે કે જેનો ઉપયોગ કરીને અંધ બાળકો તેમની નોટ્સ લખી શકે છે અને પોતાનું સ્વાધ્યાય કાર્ય પણ કરી શકે છે. તે ઉપરાંત બધિર બાળકો એટલે કે બોલી ન શકતા હોય તેવા બાળકો માટે સાંકેતિક ભાષામાં વિષય વસ્તુની રજૂઆત કરે તેવા સોફ્ટવેર પણ હવે ઉપલબ્ધ છે. આવા સાધનોનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરીને શૈક્ષણિક તકનીકી વ્યાપ વધારી શકાય છે. તકનીકી એટલે કે ટેકનોલોજી, શૈક્ષણિક ટેકનોલોજીનો વ્યાપ છે એ વધારી શકાય છે. નેક્સ્ટ, વૈવિધ્યસભર અધ્યયન અનુભવો પૂરા પાડવા. જો ફક્ત અક્ષમતા ધરાવતા બાળકોના જૂથને વિશિષ્ટ રીતે શિક્ષણ આપવામાં આવે તો તેઓ અક્ષમતા વગરના બાળકો સાથે આંતરક્રિયા નહીં કરી શકે. તેથી તેઓ સામાન્ય બાળકોને અપાતા અધ્યયન અનુભવો મેળવી શકશે નહીં. તેઓ ફક્ત તેમના માટે વિશિષ્ટ અધ્યયન અનુભવો જ મેળવી શકશે. બીજું, તેમના જૂથમાં ફક્ત અક્ષમતા ધરાવતા બાળકો હોવાથી અમુક હદ કરતા વધુ ઉચ્ચ કક્ષાનું અધ્યયન કરવાની પ્રેરણા નહીં મળે. તેથી તેમનો વિકાસ મર્યાદિત પ્રમાણમાં થશે. સંશોધનોના પરિણામો એવું કહે છે કે બાળકો અનુકરણ દ્વારા ઘણું શીખે છે. તેથી જો અક્ષમતા ન ધરાવતા બાળકો સાથે અક્ષમતા ધરાવતા બાળકોને શિક્ષણ આપવામાં આવે તો વિવિધ પ્રકારના અધ્યયન અનુભવો મેળવવા માટે તેઓ સ્વયં પ્રેરિત થશે અને તેમની સીધી પ્રેરણાનો વિકાસ થશે. તેમના અધ્યયન અનુભવોમાં વિવિધતા લાવી શકાશે. નેક્સ્ટ, તે ઉપરાંત સમાવેશક શાળામાં અક્ષમતા ધરાવતા બાળકોની સાથે સામાન્ય બાળકોને પણ વિશિષ્ટ અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે છે, જેથી તેઓ અક્ષમતા ધરાવતા બાળકોને સારી રીતે સમજી શકે અને તેમની સાથે વધુ સારી રીતે સહકારી અધ્યયન કરી શકે, જેના કારણે સામાન્ય બાળકો પણ વિશિષ્ટ અધ્યયન અનુભવો મેળવે છે. જેમ કે સમાવેશક વર્ગખંડમાં મૂકબધિર બાળકો હોય તો તેમની સાથે આંતરક્રિયા કરવા માટે સામાન્ય બાળકને પણ ચોક્કસ કક્ષાએ સાંકેતિક ભાષા શીખવવામાં આવે છે. તે ઉપરાંત આવા અપવાદરૂપ બાળકો સાથે વ્યવહાર કરવા માટે તેમને વિશિષ્ટ માર્ગદર્શન આપવામાં આવે છે, જેના પરિણામે સામાન્ય બાળકને પણ વિશિષ્ટ અધ્યયન અનુભવો પ્રાપ્ત થાય છે. સમાવેશક શાળાના ફાયદા. પહેલું છે, શિક્ષણ અને શાળાના તંતુઓ જ તેના લાભ દર્શાવે છે, તેમ છતાં વિશિષ્ટ લાભ નીચે મુજબ જણાવી શકાય. સમાવેશક શાળામાં તમામ પ્રકારના બાળકોને સમાન શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષણ મેળવવાની તક પૂરી પાડવામાં આવે છે. તેથી શિક્ષણમાં સમાન તકનો હેતુ પૂર્ણ કરવામાં મદદ મળે છે. અપવાદરૂપ બાળકો અને સામાન્ય બાળકો વચ્ચે સામાજિક આંતરક્રિયા થાય છે, તેથી અપવાદરૂપ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં સફળતા મળે છે. સમાવેશક શાળા દ્વારા શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો હેતુ પૂર્ણ કરવામાં સફળતા મળે છે. રાજ્યના તમામ બાળકોનું શિક્ષણ મેળવવાનો બંધારણીય હક પૂર્ણ કરવામાં સરકારને સફળતા મળે છે. સમાવેશક શાળામાં તમામ પ્રકારના બાળકો સક્રિય સહભાગિતા સાથે અધ્યયન કરે છે, તેથી તેમની વચ્ચે સહકારની ભાવનાનો વિકાસ થાય છે. સામાન્ય બાળકો અપવાદરૂપ બાળકો સાથે સહકારની ભાવના સાથે વર્તન કરે છે અને તેમને મદદરૂપ થવાની જવાબદારી સમજે છે તથા પૂર્ણ કરે છે. તેથી નાગરિકત્વની તંદુરસ્ત ભાવનાનો વિકાસ થાય છે. એક સમાજના નાગરિક તરીકે સમાજને કઈ રીતનો ઉપયોગ થવું એ સમાવેશક શાળામાં બાળક શાળામાંથી જ આ બધું શીખે છે, જેમ અક્ષમતા ધરાવતા બાળકો હોય એને મદદ કરીને. નેક્સ્ટ પોઈન્ટ છે, અપવાદરૂપ બાળકોને સામાજિક સ્વીકૃતિ મળે છે, તેથી તેમનું સ્વમાન જળવાય છે. અપવાદરૂપ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનો સંપૂર્ણ તક પૂરી પાડવામાં આવે છે, તેથી તેમના આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. તમામ પ્રકારના બાળકો એકબીજાની ખૂબીઓ અને ખામીઓને સ્વીકારે છે, એકબીજાના કાર્યોને બિરદાવે છે, તેથી તેમના એકબીજા પ્રત્યેના વલણોનો હકારાત્મક વિકાસ થાય છે. જૂથ સંચાલનનો લાભ મેળવવામાં સફળતા મળે છે, કેમ કે સામાન્ય બાળક અને અક્ષમતા ધરાવતા બાળકો એકસાથે જૂથમાં મળીને બધી કાર્ય કરતા હોય છે.
આધુનિક શૈક્ષણિક તકનીકીનો અસરકારક અને વ્યાપક ઉપયોગ કરવાની તક મળે છે, જે આપણે આગળની સ્લાઇડમાં જોયું કે આ બધા જે ગેજેટ્સ અત્યારે આવી ગયા છે, જે બાળક સાંભળી ન શકતું હોય, જે બાળક બોલી ન શકતું હોય તે માટે, તો તેનો અસરકારક રીતે ઉપયોગ કરવાની તક મળે છે. તમામ પ્રકારના બાળકોને વધુમાં વધુ પ્રકારના અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે છે, જેથી બાળકોને વૈવિધ્યસભર અધ્યયન અનુભવો મળે છે. શિક્ષકોએ સામાન્ય બાળકો અને અક્ષમતા ધરાવતા બાળકોને એક સાથે શિક્ષણ આપવું પડે છે, તેથી તેમને વિશિષ્ટ અધ્યાપન અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. તે માટે તેમણે વધુ તૈયારી કરવી પડે છે, પરિણામે તેમની વ્યાવસાયિક સજ્જતામાં વૃદ્ધિ થાય છે. શિક્ષકને પણ બધી રીતે તૈયાર થઈ અને પછી ભણાવવા જવાનું હોય છે. વાલીઓને, ખાસ કરીને અપવાદરૂપ બાળકોના વાલીઓને, તેમના બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનાવે છે અને તેમને બાળકોના શિક્ષણ અને શાળાની પ્રવૃત્તિમાં મદદરૂપ થવા માટે પ્રેરિત કરે છે. નેક્સ્ટ, સમાવેશક શાળાની મર્યાદાઓ. સમાવેશક શાળાની અમુક મર્યાદાઓ પણ છે. આધુનિક સાયબર યુગમાં સમાવેશક શાળાના વિકાસ અને સફળ અમલીકરણ માટેની આવશ્યક જરૂરિયાતો ઝડપી અને સાહજિક રીતે પૂર્ણ કરી શકાય તેમ છે. શિક્ષણનું વચમાં કેનો અવાજ આવે છે? શિક્ષણનું સાર્વત્રિકરણ કરવામાં અને અક્ષમતા ધરાવતા બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં સમાવેશક શિક્ષણ અને શાળા ખૂબ ઉપયોગી થઈ શકે છે. તેમ છતાં અમુક વહીવટી અને વ્યવસ્થાપન સંબંધિત મર્યાદાઓ સમાવેશક શિક્ષણના વ્યાપને અને સમાવેશક શાળાની ઉપયોગીતાને મર્યાદિત બનાવે છે. આ મર્યાદાઓ નીચે મુજબ વર્ણવી શકાય, જેમાં પેલી છે, આ પ્રકારના શિક્ષકો માટે સામાન્ય અભ્યાસક્રમની રચના કરવાનું કામ ખૂબ જ ચીવટ માંગી લે છે. જો ચોકસાઈ સાથે અભ્યાસક્રમ તૈયાર ન થાય તો સમાવેશક શિક્ષણના હેતુઓ સિદ્ધ કરી શકાતા નથી. સમાવેશક શિક્ષણ માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે પણ વિશિષ્ટ સમજ અને કૌશલ્ય ધરાવતા લેખકોની આવશ્યકતા રહે છે. આવા લેખકોની આજે પણ ઉણપ જોવા મળે છે, જેમ કે કારણ કે તેમાં અક્ષમતા ધરાવતા ઘણા બધા બાળકો અને સામાન્ય પ્રવાહમાં જે કોઈ પણ બાળકો હોય છે એ બંને અભ્યાસ કરે છે, એટલે બંનેને અનુકૂળ રીતે એવા પુસ્તક પાઠ્યપુસ્તક તૈયાર કરવા પડે છે. પછી સમાવેશક શાળામાં અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા બાળકોને એક સાથે શિક્ષણ આપી શકે તેવા વિશિષ્ટ પ્રશિક્ષણ મેળવેલા શિક્ષકોની જરૂર પડે છે. આવું પ્રશિક્ષણ આપવા માટેની વ્યવસ્થા હજી સુધી પ્રશિક્ષણ સંસ્થાઓમાં કરી શકાય નથી. આપણે અહીંયા જોઈએ તો સામાન્ય બાળકોને ભણાવવા માટે પણ શિક્ષકોની ઘટ છે અને શિક્ષકોમાં કૌશલ્ય, આપણે બધા કૌશલ્ય જોવા મળતા નથી. આ સમાવેશક શાળાની વાત છે, તો હજી સુધી એવા શિક્ષકો આપણે ભારતમાં તો હજી પોસિબલ આ વસ્તુ નથી. તે ઉપરાંત અમુક પ્રકારના બાળકો માટે વધારાના વિશિષ્ટ શિક્ષકો અને પ્રશિક્ષકોની જરૂર પડે છે, તે માટેની જોગવાઈ હજી સુધી કરી શકાય નથી. ભારત જેવા દેશમાં જ્યાં હજી સુધી સામાન્ય શિક્ષણ પણ સાર્વત્રિક કરી શકાયું નથી, ત્યાં સમાવેશક શાળાના આયોજન, વિકાસ અને અમલીકરણમાં ઉદાસીનતા જોવા મળે છે. સમાવેશક શિક્ષણ માટે શાળાઓમાં વિશિષ્ટ ભૌતિક સગવડો વિકસાવવી પડે છે, જેના માટે વધુ નાણાકીય ખર્ચ ભોગવવો પડે છે, જે બિન સરકારી અને અનુદાનિત શાળાઓ માટે બોજારૂપ બને છે. નેક્સ્ટ છે, સમાવેશક શાળાના કુશળ સંચાલન અને વ્યવસ્થાપન માટે સંચાલકો અને વ્યવસ્થાપકોએ પણ વિશિષ્ટ કૌશલ્ય વિકસાવવું પડે છે. હજી સુધી વાલીઓ પણ આ પ્રકારના શિક્ષણ અને શાળા પ્રત્યે જાગૃત થયા નથી, કારણ કે મોસ્ટ ઓફ અક્ષમતા ધરાવતા બાળકો હોય તેમના વાલીઓ એવું જ વિચારે કે હવે આ તો શારીરિક અથવા માનસિક જે કઈ પણ ખોડખા પણ ધરાવતું હોય તો એને ભણવાની એવું શું જરૂર છે, એ આગળ ભવિષ્યમાં શું કરી શકશે. હજી આપણા ભારતીય સમાજમાં આવી જ વિચારધારા હાલે છે. સમાવેશક શાળામાં શિક્ષકોએ સામાન્ય બાળકોની સાથે અક્ષમતા ધરાવતા બાળકોની વિશેષ કાળજી લેવી પડે છે, તેથી તેમનો કાર્યબોજ વધે છે. આવા કાર્યબોજ માટે તેમને કોઈ પ્રોત્સાહક વળતર મળતું નથી, તેથી તેઓ સમાવેશક વર્ગખંડ પ્રત્યે ઉદાસીન બને છે. સામાન્ય બાળકો અક્ષમતા ધરાવતા બાળકો સાથે સાહજિક રીતે આંતરક્રિયા કરી શકે છે, તેમને તાલીમ અથવા શિક્ષણ આપવામાં આવે છે, પરિણામે તેમણે વધારાનું અધ્યયન કરવું પડે છે. અક્ષમતા ન ધરાવતા તમામ બાળકો આવા વધારાના અધ્યયન માટે તૈયાર થતા નથી. આજે આપણે બાળકોને એમને હોમવર્ક આપીએ તો પણ આળસ ધરાવે છે, તો આ તો પછી એને વધારાનું હોમવર્ક જે કંઈ પણ દેવાનું હોય અથવા જે કંઈ પણ રીતે તૈયાર થવાનું હોય તો બાળકને એમ જ મનમાં આવે કે મારે આની શું જરૂર છે, એટલે બાળકો એ અધ્યયન માટે તૈયાર થતા નથી.
સમાવેશક શાળા શિક્ષણ અને વર્ગખંડ પ્રત્યે હજુ પણ કેટલાક શિક્ષકો બાળકો શાળાઓ અને વાલીઓ નકારાત્મક વલણ ધરાવે છે. મેં જેમ આગળ કીધું એ જ રીતના સમાવેશક શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ વધારવા માટેના કોઈ ગંભીર પ્રયત્નો કરવામાં આવ્યા નથી. સમાવેશક શાળામાં જો અક્ષમતા ધરાવતા બાળકો સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવામાં ન આવે તો તેમનામાં લઘુતા ગ્રંથિનો વિકાસ થવાની શક્યતા રહે છે. જો ભૂલથી પણ કોઈ પણ સામાન્ય બાળક હોય અથવા શિક્ષક હોય તેનાથી જાણે અજાણે કંઈ પણ એને એની જે કોઈ પણ ખામી છે, માની લો કે કોઈ બાળક બોલી ન શકતું હોય તો કોઈ બાળકે એનું અપમાન કરી દીધું, અથવા એમ દાખલા તરીકે કોઈ એમ કહી દે કે તું તો ગુંગા ચૂપ બેસને, તો એના માટે એમને બોલવા બોલાઈ ગયું હોય, પણ સામે જે અક્ષમતા ધરાવે છે એ બાળકના મનમાં બહુ મોટી લઘુતા ગ્રંથિ બંધાઈ જાય અને તેના ઉપર માનસિક અસર પણ વધારે પડે છે. સમાવેશક શાળામાં અક્ષમતા ધરાવતા બાળકોને અમુક પ્રકારની વિશિષ્ટ તાલીમ પણ આપવી પડે છે, જેના કારણે તેઓ પોતાને એકલવાયા અથવા અન્ય બાળકો કરતા અલગ માનવા લાગે છે. પરિણામે તેઓ લઘુતા ગ્રંથિ અનુભવે છે અને અન્ય બાળકો સાથે પરિપક્વ સામાજિક આંતરક્રિયા કરી શકતા નથી. સમાવેશક શાળામાં અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષણ પર નકારાત્મક અસર પડવાની સંભાવના રહે છે, કારણ કે તમામ પ્રકારના બાળકોને સમાન અધ્યયન અનુભવો પૂરા પાડવાના હોવાથી હોશિયાર અને મેધાવી બાળકોની અધ્યયન ગતિ ધીમી પડવાની સંભાવના રહે છે, જે તેમના માટે કંટાળાજનક પરિસ્થિતિ પેદા કરે છે. કારણ કે જે અક્ષમ બાળકો છે અથવા સામાન્ય બાળકોથી જે જુદા કરી આવે છે એને તેમની હારવાર લાવવા હોય તો થોડોક ધીમી રીતે આપણે ચાલવું પડે. જે મેધાવી બાળકો છે એને આ બધી વસ્તુ બોરિંગ લાગે. નેક્સ્ટ, વિશિષ્ટ શિક્ષણ. જે બાળકો અધ્યયન મેળવવામાં કોઈ પણ કારણોસર મુખ્ય પ્રવાહની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોથી પાછળ રહી જતા હોય તેવા બાળકોનો સમાવેશ વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા બાળકોમાં થાય છે. આવા બાળકો તેમની વિશિષ્ટ માનસિક કે શારીરિક અક્ષમતાને કારણે અન્ય કોઈ કારણે એવી અધ્યયન અક્ષમતા ધરાવતા હોય છે કે જેથી તેમને મુખ્ય પ્રવાહની શાળામાં સંપૂર્ણ કે આંશિક રીતે સમાવી શકાતા નથી. નેક્સ્ટ, વિશિષ્ટ શિક્ષણનો અર્થ. અધ્યયન અક્ષમતા ધરાવતા, વર્તનિક સમસ્યા ધરાવતા અથવા કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક અક્ષમતા ધરાવતા બાળકોને વિશિષ્ટ શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ કરીને વ્યક્તિગત ધોરણે શિક્ષણ આપવાની વ્યવસ્થાને વિશિષ્ટ શિક્ષણ કહે છે. અધ્યયન અક્ષમતા એટલે કે જો કોઈ બાળકને યાદ ન રહેતું હોય અથવા બોલવામાં કે વાંચવામાં વાંચતા અકલાતું હોય એ અધ્યયન અક્ષમતા, અથવા કોઈ પણ બીજી પ્રકારની શારીરિક અથવા માનસિક અક્ષમતા ધરાવતા હોય તેવા બાળકોને અલગ પ્રકારથી શિક્ષણ આપવામાં આવે છે, શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેઓને પર્સનલી શિક્ષણ આપવામાં આવે છે, જેને વિશિષ્ટ શિક્ષણ કહે છે. આવા બાળકો સામાન્ય બાળકોથી નોંધપાત્ર રીતે જુદા પડે છે અને તેઓ મુખ્ય પ્રવાહમાં અભ્યાસ કરતા તેમના સમકક્ષ અને સમવયસ્ક બાળકોની ગતિએ અધ્યયન કરી શકતા નથી. ખાસ કરીને ડિસ્લેક્સિયા, માનસિક લકવા જેવી બીમારી ધરાવતા બાળકો અથવા કોઈ માનસિક ખામીને કારણે અતિ નિમ્ન બુદ્ધિ કક્ષા ધરાવતા બાળકોનો આમાં સમાવેશ થાય છે, આપણે જેને મંદબુદ્ધિના બાળકો કહીએ છીએ. અમુક વિદ્વાનોને મતે અતિ મેધાવી બાળકો પણ વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવતા બાળકો ગણી શકાય. જો ખાલી અક્ષમતા ધરાવતા બાળકો નહીં પણ જે જે બાળકમાં વધારે પડતું કંઈક વિશિષ્ટ જ્ઞાન છે એનો એવા મેધાવી બાળકોનો પણ વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતમાં સમાવેશ કરી શકાય. જો કે આપણા દેશમાં અને વિશ્વના અનેક દેશોમાં અંધ અને મૂકબધિર બાળકને પણ વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા બાળકો તરીકે જ સ્વીકારીને તેમના માટેની અલગ વિશિષ્ટ શાળાઓમાં વિશિષ્ટ રીતે શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. નેક્સ્ટ, વિશિષ્ટ શિક્ષણના લક્ષણો. પેલું છે સમાવેશક શિક્ષણ અને શાળાના લક્ષણો નીચે મુજબ વર્ણવ્યા એમાં પેલું છે વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા અને અક્ષમતા ધરાવતા બાળકોને મુખ્ય પ્રવાહની શાળામાં નહીં પરંતુ તેમના માટેની વિશિષ્ટ શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. તેમના માટે વિશિષ્ટ અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે. આવા બાળકોનો અભ્યાસક્રમ છે એ સામાન્ય પ્રવાહમાં જે બાળકો અભ્યાસ કરતા હોય તેનાથી તદ્દન અલગ હોય છે. વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા બાળકોને અનુકૂળ આવે તેવા શૈક્ષણિક વાતાવરણની રચના કરવામાં આવે છે. તેમના માટે અનુકૂળ આવે તેવી વિવિધ પ્રકારની સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન વિશિષ્ટ વાતાવરણમાં જ કરવામાં આવે છે. આધુનિક શૈક્ષણિક તકનીકીનો અસરકારક અને વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. વિશિષ્ટ વાતાવરણમાં તેમને વિશિષ્ટ પ્રશિક્ષણ મેળવેલ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
કારણ કે આમાં સામાન્ય પ્રવાહમાં જે શિક્ષકો ભણાવતા હોય તેના કરતાં થોડુંક વધારે કૌશલ્ય અને વધારે જ્ઞાન હોય તેવા શિક્ષકોની જરૂર પડે છે. એટલે શિક્ષકો પણ વિશિષ્ટ તાલીમ પામેલા હોય છે. વાલીઓને તેમના બાળકોના અભ્યાસ અને વિકાસના સંદર્ભમાં સતત વાકેફ રાખવામાં આવે છે અને તેઓ તેમના બાળકોના અભ્યાસમાં સક્રિય રસ લે તે માટે તેમનું પરામર્શન કરવામાં આવે છે. વિશિષ્ટ શિક્ષણના ઉપરોક્ત લક્ષણોને જોતા કહી શકાય કે તેમાં શારીરિક કે માનસિક અક્ષમતા ધરાવતા બાળકને મુખ્ય પ્રવાહની નિયમિત શાળામાં શિક્ષણ આપવામાં આવતું નથી, જ્યારે સમાવેશક અને સંકલિત શિક્ષણમાં આવા બાળકોને સંપૂર્ણ રીતે મુખ્ય પ્રવાહની શાળાઓમાં સમાવી લેવામાં આવે છે અથવા અમુક સમયે મુખ્ય પ્રવાહની શાળામાં શિક્ષણ આપવામાં આવે છે. સમાવેશક શિક્ષણ અને સંકલિત શિક્ષણ સાથે વિશિષ્ટ શિક્ષણની તુલના કરવાથી વિશિષ્ટ શિક્ષણ અંગેની સંકલ્પના સાપેક્ષ રીતે વધુ સ્પષ્ટ કરી શકાશે.